राज्य सरकार द्वारा ટેકાના ભાવે મફળીની ખરીદી કરાશે તેવી જાહેરાત બાદ વિજાપુરનું માર્કેટ ખુલતા બજારમાં તેજી। ગુજરાત રાજ્ય સરકારે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા અંગેની જાહેરાત કરવામાં આવ્યા બાદ વિજાપુર માર્કેટયાર્ડનું બજાર લાંબા વેકેશન બાદ ખુલતા બજારમાં ભારે તેજી જોવા મળી છે। ખેડૂતો એક તરફ ઓનલાઈન નોંધણી કરાવે છે તો બીજી તરફ બજારમાં મબલક મગફળીની આવક થઈ રહી છે। બજારમાં 1500 થી 2000 સુધીની બોરીની આવક બજાર થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। મગફળીની સાથોસાથ કપાસ એરંડાનો પણ ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી ઊભી થવા પામી છે। આજે બજારમાં 1000 થી 1100ના ભાવ બોલાતા માર્કેટયાર્ડના બજારમાં ખેડૂતોની ભારે ભીડ જોવા મળી હતી। મગફળીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। જ્યારે રાજ્ય સરકાર પણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને આપેલી સૂચના અનુસાર મગફળીની ખરીદીમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે જાણકાર માણસો મૂકવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે, જેને પગલે પુરવઠા નિગમ વ્યવસ્થા ગોઠવી રહ્યું છે। તો બીજી તરફ એપીએમસીના બજારો ખેડૂતોથી ધમધમી રહ્યું છે। આ એપીએમસીના સેક્રેટરી રમેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર મગફળીની બજારમાં આવક સારી થઈ રહી છે। શરૂઆતમાં 5000 બોરી મગફળીની આવક થઈ છે। ભાવો 1100થી બોલાઈને ભાવ સારા મળતા ખેડૂતોમાં પણ ઉત્સાહ જણાઈ આવે છે। મગફળીના ખરીદીને લઈને સરકારની સૂચનાનું પણ પાલન કરવામાં આવે છે। સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર।